नमस्कार, आप जोई रहा छो कच्छ उदय टीवी न्यूज। हूँ छु प्रयागराज चौकसी। समाचार की शुरुआत में सौ प्रथम नजर आज मुख्य समाचारों पर। कच्छना अर्जणभाई रबारी ने गोपालक विकास बोर्ड ना चेयरमैन बनावाया। मुख्यमंत्री द्वारा 11 बोर्ड निगम ना चेयरमैनों की कराई वरणी। गत वर्षे कच्छ में घुसेला बांग्लादेशी ने मड़ी 2 वर्ष की सजा। पासपोर्ट वगर गैरकायदेसर भारत में घुसे होतो। धोरण 6-8 ना प्राथमिक शिक्षकों ना भर्ती कैंप में 53 ने अपाई निमणूक। हजू पण 435 जग्याओ खाली। दिवाळी समये खरीदवामां आवता लाल चोपड़ानुं घट्युं महत्व। कम्प्यूटर ने कारणे लखाण पट्टी थई ओछी। भूजना कुकमा में विकास पथ ने नड़तर रूप दबाण हटावायुं। वेपारीओए स्वेच्छाए दबाणों दूर करी लीधा। October 2012 ना भूजनी डॉलर होटल पासेथी झड़पायेला बांग्लादेशी शख्स ने भूजनी सेशन्स कोर्टे 2 वर्ष अने 4 मासनी कैदनी सजा साथे 2500 रुपयानो दंड फटकार्यो छे। आ बांग्लादेशी शख्स समीम उल आलम अब्बास अली खान दौलतपुर खुलना बांग्लादेशनो रहेवासी छे, जेना पर पासपोर्ट एक्ट अंगे सजा फटकारवामां आवी छे। कच्छ पोलीस सहित देशनी सुरक्षा एजेंसीओए तेनी तपास करता तेनी पासे पासपोर्ट न जणाता पासपोर्ट एक्ट सहितनी कलम लादी तेने सजा फटकारवामां आवी छे। दर्शाया जे आधारों अधिकारी जुबानी अमारी दलीलों आधार एडिशनल सेशन जज HD सुथारे आ समीम उल आलम अब्बास अली खान ने पासपोर्ट एक्ट नी कलम 13(1)-14A-B मुजब इने 2 वर्ष सख्त कैद की सजा और ₹2000 दंड और जो दंड न भरे तो वधु 1 मास सादी कैद की सजा और इंडियन पासपोर्ट एक्ट ना नियम 3 और 6 ना भंग बदल इने 3 मास सख्त कैद की सजा और ₹500 दंड फटकार्यो छे। आ रीते कुले 2 वर्ष अने 3 मासनी सख्त कैदनी सजा अने ₹2500 दंड अने जो दंड न भरे तो ए रीते एने सादी कैदनी सजा भोगवानो आदेश कर्यो छे। गुजरातना मुख्यमंत्री नरेन्द्र मोदीए 11 जेटला बोर्ड निगमना अध्यक्षोनी निमणूक करी छे, जेमां कच्छना अर्जणभाई रबारीने गोपालक निगमना अध्यक्ष बनावाया छे। आ जाहेरात साथे ज भाजपना कार्यालय पर सांजे दिवाळीनो माहोल सर्जायो हतो। भाजपना कार्यकरोए अर्जणभाई रबारीने वधावी लीधा हता। આ પ્રસંગે ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્યએ પણ પોતાની હાજરી નોંધાવી હતી। તો અર્જણભાઈ રબારીએ જણાવ્યું છે કે છેવાડાના માનવી સુધી તમામ યોજનાના લાભ પહોંચશે। કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી માટે આજે ગૌરવનો દિવસ છે, કારણ કે કચ્છ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તા સંગઠન માટે રાત દિવસ સમગ્ર કચ્છની અંદર અને કચ્છ બહાર જ્યાં પણ એમને જવાબદારી મળે ત્યાં ખૂબ સારી રીતે સંગઠનનું કાર્ય કરતા, હું તો એમ કહીશ કે પૂર્ણકાલીન જેમણે પોતાનું જીવન સંગઠન માટે આપતા હોય એવા કાર્યકર્તાને આજે પક્ષે એમને ગમતું કામ ગોપાલક વિકાસ નિગમના સમગ્ર ગુજરાતના ચેરમેનની જવાબદારી સોંપી છે। આ ત્રીજી વખત એમને આ જવાબદારી મળી રહી છે। આજે કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ગૌરવની લાગણી અનુભવે છે અને ખૂબ ખૂબ અર્જણભાઈને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવીએ છીએ। ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રીએ ગોપાલક વિકાસ નિગમના ચેરમેન તરીકે મારી વરણી કરી છે। રબારીને ભરવાડ જ્ઞાતિ સમગ્ર ગુજરાતમાં વન વગરે ભટકતી રખડતી વિચરતી જ્ઞાતિ છે। સામાજિક શૈક્ષણિક અને આર્થિક રીતે એનો વિકાસ થાય અને અન્ય સમાજની હરોળમાં આવે એ માટે આ નિગમ ભારતીય જનતા પાર્ટીની સરકારે 40 વર્ષ પછી પહેલીવાર સ્થાપેલું 10 કરોડની શેરમૂડીથી એને અનેક યોજનાનો લાભ ખાસ કરીને છેવાડાના પ્રદેશમાં મળે એ અંગેના મારા પ્રયત્નો રહેશે। આજે ધોરણ 6 અને 8 માટેના પ્રાથમિક શિક્ષકોને વેઇટિંગ લિસ્ટમાં રહેલી જગ્યાઓ ભરવા માટે ભરતી કેમ્પ યોજાયો હતો, જેમાં 53 ઉમેદવારોને નિમણૂક પત્રો અપાયા હતા।
જેમાં તમામે તમામ ઉમેદવારોને નિમણૂક પત્રો આપી દેવામાં આવ્યા હતા, જેમાં 46 ભાષાના શિક્ષકો, 5 સામાજિક વિજ્ઞાનના શિક્ષકો અને 2 ગણિત વિજ્ઞાનના કુલ મળીને 53 ઉમેદવારોને નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા. ગત વખતે યોજાયેલી ભરતી કેમ્પમાં 488 જગ્યાઓ ખાલી રહી હતી, જેમાં આ વખતે ફરી 53 જગ્યાઓની ભરતી કરવામાં આવી છે. વિદ્યા સાહિતની અગાઉ ભરતી થઈ ગઈ, એનું વેઇટિંગ લિસ્ટ ગાંધીનગરથી ઓપરેટ થયું છે અને કચ્છ જિલ્લાને કુલ 53 ઉમેદવાર મળ્યા છે. એમાં 46 છે ભાષાના, 5 છે સામાજિક વિજ્ઞાનના અને 2 છે ગણિત વિજ્ઞાનના. કુલ 53 ઉમેદવારો મળ્યા છે અને એમની આજે સ્થળ પસંદગી કરી અને આ ઉમેદવારો જે વિદ્યા સહાયકો છે એ ઉઘડતા વેકેશન એમને પોતાના ફરજના સ્થળે આજે થવાનું રહેશે. હિન્દુ ધર્મમાં વેપારીઓ નવા વર્ષની શરૂઆત દિવાળીના દિવસે ચોપડા પૂજન કરીને કરતા હોય છે, પરંતુ કમ્પ્યુટર યુગ આવ્યા બાદ ચોપડા પૂજનનું મહત્ત્વ ઘટી રહ્યું છે. વેપારીઓ હવે આ લાલ ચોપડાનો માત્ર સકન પૂરતો જ વપરાશ કરે છે. પહેલાં શહેરના વેપારીઓ નાની ડાયરી, રોજમેળ, ખાતાકીય ચોપડા, રોકડમેળનું પૂજન કરી દિવાળીના દિવસે ધંધાકીય નવા વર્ષની શરૂઆત કરતા હોય છે, પરંતુ હવે વેપારીઓ નાણાકીય વર્ષ તરીકે એપ્રિલથી માર્ચની ગણતરી કરે છે, જેથી 6 મહિના સુધી ચોપડાને સાચવી રાખવા પડતા હોય છે. બદલાતા સમય સાથે હવે ચોપડા પણ બદલાયા છે. હવે કમ્પ્યુટર યુગની શરૂઆત થતાં વેપારીઓ પોતાનો હિસાબ હવે કમ્પ્યુટરમાં જ રાખે છે, જેથી આ લાલ ચોપડા માત્ર શકન પૂરતા જ બજારમાં દેખાય છે અને હવે વેપારીઓ કદાચ કમ્પ્યુટર કે લેપટોપનું પૂજન કરતા દેખાશે તો પણ નવાઈ નથી. લાલ ચોપડાનું હવેનું મહત્વ, પહેલાં તો એક સમય હતો કે જ્યારે ખૂબ મહત્વ હતું, પણ હવેના સમયમાં સકન પૂરતું જ એનું મહત્વ રહ્યું છે કે લોકો લે છે તો ખાલી એકાદ નંગ સકન પૂરતું લઈ જાય છે, બાકી એનું મહત્વ પહેલાંની કમ્પેરિઝનમાં 15-20% જેટલું જ રહ્યું છે. આમ તો ઘણા વર્ષોથી આપણા હિન્દુ ધર્મના માન્યતા પ્રમાણે ચોપડા પૂજન થતું હતું, પરંતુ જ્યારથી એપ્રિલ ટુ માર્ચનું વર્ષ આવ્યું ત્યારથી ચોપડા પૂજનનું મહત્ત્વ ખૂબ ઘટી ગયું. ત્યારબાદ કોમ્પ્યુટર આવ્યું, એને હિસાબે પણ મહત્ત્વ બિલકુલ ડાઉન થતું ગયું. અત્યારે મને લાગે 10-15% ચોપડા પૂજન થતું હશે, એના સિવાય કોઈ ચોપડા પૂજન હવે કરતું નથી. તેને કારણે ચોપડા બનતા નથી અને માણસો કોમ્પ્યુટરમાં પોતાનું નામાનું સેટિંગ કરતા હોય છે, એને હિસાબે ગરાગી બિલકુલ ઠપ થઈ ગઈ છે. રૂપિયા 45,000ની લાંચ લેતા ઝડપાયેલા ભુજ તાલુકા પંચાયતના સર્કલ ઓફિસરને આજે જામીન પર મુક્ત કરાયા હતા. ગત તારીખ 24મીના સાંજે જમીનને બિનખેતી કરાવવાના કામ માટે અરજદાર પાસેથી ₹45,000ની રકમ તાલુકા પંચાયતમાં જ સ્વીકારતી વખતે એસીબીની રેડમાં ભુજ તાલુકા પંચાયતના સર્કલ ઓફિસર જયસુખ ઠક્કર ઝડપાઈ ગયા હતા, જેને આજે કોર્ટના હુકમથી જામીન પર મુક્ત કરાયા હતા. કુકમા ગામે આજે બસ સ્ટેન્ડ આસપાસ થયેલા દબાણોને દૂર કરાયા હતા. માર્ગ અને મકાન વિભાગ દ્વારા ભુજ અંજારને જોડતા માર્ગ પર નડતરરૂપ દબાણોને આજે દૂર કરાયા હતા. માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડ વિકસાવવામાં નડતરરૂપ થયેલા 40 જેટલા દબાણોને આજે દૂર કરવામાં આવ્યા હતા, તો વેપારીઓ દિવાળી પહેલાં આ દબાણ દૂર કરતા નિરાશ થઈ ઉઠ્યા હતા. માર્ગ અને મકાન વિભાગ દ્વારા એક દિવસ અગાઉ નોટિસ આપ્યા બાદ આજે સવારે દબાણ હટાવતા વેપારી નિરાશ થઈ ઉઠ્યા હતા, તો તકેદારીના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો. અમને કાંઈ જાણ બધા અમને કાંઈ નથી કરી ને ખરેખર આ દિવાળી પાછળ એ કરત બધાને દિવાળી બંધ સમજ્યા. આ આગળથી એમને મેં કાલે સાંજના કીધું ને સવારના તમે ઉપાડી લ્યો. હવે બીજા વર્ષોથી એ ધંધા રોજગાર કરે છે ગરીબ માણસો, ને અમે એને કીધું કે ભાઈ આ કેટલો તમારો નિયમ છે કે કેટલો નથી, તો એ અમને કીધું કે હવે નિયમતા કાંઈ નથી કે 3-4 મીટર અમે હટાવશું, તો વળી આજે કે 5 મીટરનો હવે ઓર્ડર આવ્યો છે. વાગડ ફોલ્ટ લાઇનમાં કેન્દ્રબિંદુ ધરાવતા 3.1નો આંચકો ભચાઉ અને આસપાસના વિસ્તારોમાં અનુભવાયો હતો. ગત રાત્રિના 8:30 વાગ્યાના ગાળામાં ભચાઉથી 31 કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ ધરાવતા આંચકાની કંપનની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.1ની આંકવામાં આવી હતી, તો બીજો આંચકો ભચાઉના દુધઈ નજીક અનુભવાયો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2ની નોંધાઈ હતી. ભચાઉ અને દુધઈ વિસ્તારમાં અનુભવાયેલા આંચકાથી કોઈ નુકસાની થઈ નથી, પરંતુ સ્થાનિક લોકોએ સણસણાટી અનુભવી હતી.
ને સમાચારોમાં લઈશું એક વિરામ. આપ જોતા રહો કચ્છ ડેઇલી ન્યૂઝ.